મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરતથી. સુરતવાસીઓ માટે હાલ રાહતના સમાચાર મળી રહ્યા છે, આનંદના સમાચાર સુરતવાસીઓ માટે સામે આવી રહ્યા છે. તેની પર નજર કરીએ તો સૌ પ્રથમ વખત કેરીનું વેચાણ એપીએમસી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. 6 કેન્દ્રો પરથી કેરીના વેચાણ માટે મંજૂરી આપવામાં આવી છે, ત્યારે શરતો સાથે કેરીના વેચાણની મંજૂરી આપવામાં આવી છે અને વેચાણ કરવામાં આવશે અને ડિજિટલ પેમેન્ટનો આગ્રહ રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે. સતત જે પ્રમાણે સુરતી લાલાઓ ખૂબ જ જમવાના શોખીન હોય છે અને કેરી તેમને ખૂબ જ અતિ પ્રિય હોય છે, ત્યારે તેમના માટે ખૂબ જ આનંદના સમાચાર અત્યારે સામે આવ્યા છે. છ જેટલા કેન્દ્રો પરથી આ કેરીના વેચાણની મંજૂરી આપવામાં આવી છે. કેરીના વેચાણની મંજૂરી સાથે આ વેચાણ કરવામાં આવશે અને જે પણ વ્યક્તિઓ આ કેરી ખરીદવા માટે આવે છે તે લોકો ડિજિટલ પેમેન્ટ કરે તેનો સૌથી વધુ આગ્રહ રાખવામાં આવ્યો છે. આમ પણ સુરતવાસીઓની જો વાત કરીએ, સુરતી લાલાઓ હંમેશા ખાણીપીણીના બાબતે ખૂબ જ શોખીન હોય છે, ત્યારે એક આનંદના સમાચાર કે હવે કેરીનું વેચાણ શરૂ કરાયું છે. આગમન થઈ ગયું છે ત્યારે કોરોનાના માહોલમાં કેરી અમુક સ્થળો પર જ વેચાણની પરવાનગી આપવામાં આવી છે. સુરત એપીએમસી દ્વારા સંચાલિત આ કૃષિ બજાર છે કે જ્યાં અન્ય શાકભાજીઓ વેચવામાં આવે છે, તેની સાથે સાથે હવે કેરીનું વેચાણ પણ આજથી શરૂ થયું છે. વલસાડી હાફૂસ અને કેસર કેરી અહીં આવી પહોંચી છે. લોકો આ કેરીઓ ખરીદવા માટે કૃષિ બજાર આવી રહ્યા છે. જે પ્રમાણે સુરત મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, 6 જગ્યા ઉપર જ સુરતમાં કેરીનું વેચાણ થશે. કેરીની સિઝન આવી પહોંચી છે, લોકો ધસારો કરતા હોય છે, પરંતુ આવા માહોલમાં વેચાણ માટે અમુક સ્થળો જ નક્કી કરવામાં આવ્યા છે અને એ સ્થળો પર જ કેરીનું વેચાણ કરવામાં આવશે. આજથી જ્યારે હાફૂસ અને કેસર કેરીનું વેચાણ શરૂ થયું છે ત્યારે ભાવપત્રક પણ આપને બતાવી દઉં કે હાફૂસ કેરી 750ની 10 કિલો, કેસર કેરી 725 રૂપિયાની 10 કિલોના પ્રમાણે આજથી વેચાણ શરૂ થયું છે. એક તરફ કેરીનો સ્ટોક ઓછો હોવાની વાત છે, તો બીજી તરફ લોકો કેરી ખરીદવા આવી રહ્યા છે, ત્યારે એમની સાથે વાત કરીશું. કેરી બજારમાં આવી ગઈ છે, આજથી વેચાણ શરૂ થયું છે, શું કેવો અનુભવ આપને, કેટલી ખુશી થાય છે? સારું લાગે છે કે આપણે કેરી ખાવા મળવાની છે આજે આટલા દિવસ પછી. અત્યારે બહાર નીકળ્યા છે કેટલા, 15-20 દિવસ પછી, તો આજે બહાર બજારે નીકળ્યા છે અમે. સારું લાગે છે કે આજે કેરી ખાવા મળશે. આજે તો નહીં મળે, પણ જો કે અઠવાડિયે 10 દિવસ પછી બધા છોકરાઓ ખાતા થઈ જાય તો સારું લાગશે બધાને. ચોક્કસ, આજથી હાફૂસ અને કેસર કેરી આવી રહી છે. સામાન્ય રીતે આપણે દરેક પ્રકારની કેરીઓ ખાતા હોઈએ છીએ. આ વખતે માલ ઓછો છે એવું કહેવામાં આવે છે, તો ભાવ વધારે રહેશે, શું કહેશો? કેટલી કેરી ખરીદશો? દર વર્ષે જે આપણે ખાઈએ 4-5 મણ, તેની જગ્યાએ આ વખતે 2-3 જ મણ ખાઈ શકશું, વધારે નહીં ખાઈ શકશું. કારણ કે બીજાને પણ મળે તે બાને બને કે આપણે થોડુંક કામ, અત્યારે ઓફિસો બધી બંધ છે, તેના કારણે થોડુંક આર્થિક બી પ્રોબ્લેમ રહેશે ને બધાને. એટલા માટે ચોક્કસ, એક તરફ ખેડૂત વાવાઝોડાનો માર સહન કરી ચૂક્યો હતો, ત્યારબાદ હવે કોરોના છે, ત્યારે એપીએમસી દ્વારા ખેડૂતો માટે એક અલાયદી વ્યવસ્થા ઊભી કરી છે, વેચાણ શરૂ કરી દેવાનું છે. એપીએમસીના ચેરમેન રમણભાઈ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. સાહેબ, કયા પ્રકારની વ્યવસ્થા ખાસ કરીને કેરીના વેચાણ માટે કરવામાં આવી? કેરીના વેચાણ માટે સુરત શહેરમાં કમિશનરશ્રીએ જે હુકમ બહાર પાડ્યો છે કે છૂટક કેરી વેચી શકાશે નહીં, 10 કિલો અને 20 કિલો બોક્સમાં જ કેરી વેચવાની રહેશે, એને ધ્યાનમાં રાખીને આપણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને શક્ય હોય તેટલું બોક્સમાં જ પેક કરીને કેરી રિટેલ વેચવા માટે મોકલવું, આવી સૂચના આપતા આજથી આપણે મુહૂર્ત કર્યું છે. લગભગ 5-6 દિવસ પછી ફૂલ ફેસ કેરીની શરૂઆત થશે, એ પહેલાં આયોજન થઈ જાય તો મુશ્કેલી નહીં પડે અને પ્રજાને ખબર પણ પડી જાય કે આ રીતે આ ડેપો ઉપર આપણને કેરી મળવાની છે. એ રીતનું આયોજન કરીને આજે 5-6 જગ્યા પર સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ મુહૂર્ત કરી રહ્યા છે. એ જ પ્રમાણે આજે અહીંયા પણ કેરી વેચાણનું મુહૂર્ત કર્યું છે અને ખૂબ લોકોને આનંદ છે. કાલે જ્યારે લોકોએ આ વાત જાણી ત્યાર પછી ઘણા બધા લોકોના ફોન પણ આવ્યા છે કે આ વિસ્તારમાં થયું તો અમારા વિસ્તારમાં કેમ નહીં, અમારે તો હું કરો. એટલે એ બતાવે છે કે લોકોને ખૂબ આ બાબતની તાલાવેલી છે, એ લોકોને કેરી ખરીદવી છે અને ખેડૂતોને માર્કેટિંગ મળી રહી એ માટે આપણે આ વ્યવસ્થાઓ ઊભી કરી છે.
રમણભાઈ, આ વખતે કેરીનું ઉત્પાદન ઓછું છે, શું લાગે છે, કયા પ્રકારનો ભાવ રહેશે, કેટલો માલ આવે એવી શક્યતાઓ છે? આમાં બે વસ્તુ છે. એક તો કેરીની શરૂઆતમાં વાતાવરણને લીધે કેરીનો પાક જે છે તે ઓછો થાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ. પાક ઓછો છે એ હકીકત છે, પણ એની સાથે સાથે આજે જે લોકોની ડિમાન્ડ છે તે ડિમાન્ડને ધ્યાનમાં રાખીએ તો એને મળી રહેશે એટલા માટે મળી રહેવાની છે, કારણ કે એક્સપોર્ટ જે છે તે બને ત્યાં સુધી કરી શકવાના નથી. એ જ પ્રમાણે જુદા જુદા રાજ્યોમાં જે કેરી જતી હતી એમાં પણ કદાચ તકલીફો ઊભી થવાની છે. એવા સંજોગોમાં ઓછી કેરી હોવા છતાં શહેરની પ્રજાને કેરી મળી રહેશે એવું મને લાગે છે. સોશિયલ ડિસ્ટન્સની સૌથી મોટી પ્રશ્ન સામે આવતો હોય છે. 7 દિવસ એપીએમસી બંધ કર્યું હતું, હવે જ્યારે ફરી શરૂ થયું છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવા માટે કઈ કઈ કામગીરી આપણે કરી રહ્યા છીએ? અમે અમારે ત્યાં તમે જોઈ શકો છો કે કુંડાળા પાડી દીધા છે. કુંડાળામાં જે તે વ્યક્તિ ઊભું રહેવાનું છે એટલે ડિસ્ટન્સ જળવાઈ રહી, અને અહીંયા આગળ જે આવનારા લોકો છે એને મહદઅંશે ખ્યાલ છે કે ભાઈ અહીંયા આગળ હાથે તોડું જઈ શકાતું નથી. બહાર લાઈન બંધ 5 માણસ 10 માણસને અંદર આવવા દેવામાં આવે, એ શાકભાજી ખરીદને બીજા દરવાજેથી બહાર નીકળીને પાછા એન્ટ્રી ગેટ ઉપરથી બીજા 5-10 લોકો આવે, એટલે અહીંયા આગળ આ પ્રશ્ન જે છે તે બહુ ઉદ્ભવતો નથી. ચોક્કસ, શાકભાજી એ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ છે. ત્યારે ઉનાળામાં જે ફળ ખવાય છે, ફળોનો રાજા છે કેરી, અને કેરીનું આગમન થઈ ગયું છે, ત્યારે કેરીના વેચાણની સાથે સાથે કોરોનાના જે નિયમો છે તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલનની સાથે સાથે કેરીનું વેચાણ શરૂ થયું છે. જોકે આ વખતે કેરીનો પાક ઓછો છે, કારણ કે કુદરતની થપાટ કેરીના પાક ઉપર પડી છે, ઉત્પાદન ઓછું છે, ત્યારે ભાવ વધી રહ્યા છે. આગામી દિવસોમાં કયા પ્રકારની પરિસ્થિતિ રહેશે, કયા પ્રકારે ભાવ રહેશે, કયા પ્રકારે કેરીની આવક માર્કેટમાં થાય છે એના પર સૌની નજર છે. કેમેરામેન દેવાંગણા સાથે સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, કેરીના વેચાણની મંજૂરી આપી દેવામાં આવી છે, પરંતુ જે કોરોનાને લઈને અત્યારની સ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સને મેન્ટેન કરવું ખૂબ જ જરૂરી છે, અને મંજૂરી મળ્યા બાદ કેરીનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.